હાલની જે સ્થિતિ છે અને વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ છે, રાહુલ સાહેબે આપને પરીક્ષા લક્ષી અથવા તો જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીની ઘટના જેએનયુની અને એના વિશ્વભરમાં અને દેશભરમાં પડેલા પ્રત્યાઘાતો કે આ જ વાત જો ધ્યાનમાં રાખી હોત તો જેએનયુની ઘટના થઈ જ ન હોત એવું છાતી ઠોકીને કહેવું પડે એ આ વિદ્યાલય બન્યું એના ડથી આગળ લગાડેલું છે. જે આજ સુધી શાસકોને દિલ્હીમાં બેઠેલા નથી દેખાયું એ જસરામાં બેઠેલા લોકોને પહેલા દિવસથી દેખાયું છે. પાકિસ્તાન જિંદાબાદ, હિન્દુસ્તાન મુર્દાબાદ, આ સ્થિતિ નિર્માણ કેમ થઈ? રાષ્ટ્રભક્તિના પાઠ ન ભણાવવામાં આવ્યા એનું આ પરિણામ છે. તમે ગમે તે ધર્મને માનો છો, ગમે તે જાતિના છો, ગમે તે સંપ્રદાયના છો, ભણેલા છો, અભણ છો, ખેડૂત છો, વકીલ છો, ડોક્ટર છો, પ્રોફેસર છો, લેક્ચરર છો, નેતા છો, અભિનેતા છો, એન્જિનિયર છો, એ મહત્વનું નથી. તમારામાં રાષ્ટ્રભક્તિ છે કે નહીં ગમે તે હો, પણ તમે ભારત માતાના પુત્ર છો. જે દિવસે એ ભૂલ્યા એ દિવસે તમને ગોળી મારી નાખી દીધી, અમારો મત છે. જે દાડે તમારામાં રાષ્ટ્રભક્તિ ઉભી થાય પછી કોઈ વિકલ્પ નહીં, એના માટે કોઈ પ્રાવધાન પણ નહીં હોવું જોઈએ, દેહાંત દંડ જ હોવો જોઈએ. આ મારો વ્યક્તિગત અભિપ્રાય છે. અને રાષ્ટ્રભક્તિના પાઠ ન ભણાવવાનું દુષ્પરિણામ આ દેશ ભોગવી રહ્યો છે. આજે ટીવી ઉપર છેલ્લા 15 દિવસથી આ જ ચર્ચા એ ચાલે છે. અને એટલા માટે વિદ્યાર્થીઓને, શાળાના સંચાલકોને, શિક્ષકોને, બધાને કહું છું, તમે ગણિત ભણાવજો, વિજ્ઞાન ભણાવજો, પણ એની સાથે સાથે રાષ્ટ્રભક્તિ એ વિદ્યાર્થીઓના દિલમાં મનમાં અંકિત થાય. અને ન હોય તમે શ્રવણભાઈને ચાણક્ય સિરિયલની સીડી આપી છે. મારો તો મત છે કે દર અઠવાડિયે એક પીરિયડ ચાણક્યની સિરિયલ જોવા માટેનો રાખવામાં આવે. અને જે ચાણક્યને એટલે હાલ ચાલે છે એ સિરિયલ નહીં થાય, જે ચંદ્રપ્રકાશ દ્વિવેદીયાથી 15 વર્ષ પહેલા બનાવી હતી એ સિરિયલ, એના 58 હપ્તા છે અને વર્ષના 58 અઠવાડિયા હોય તો તમે ગણી, 52 અઠવાડિયા હોય પણ 58 ગણી, અને દર અઠવાડિયે એક હપ્તો વિદ્યાર્થીઓને સામૂહિક એક માત્ર લેક્ચર એનું હોવું જોઈએ કે ચાણક્ય જોવે અને એમાંથી વિદ્યાર્થીઓ રાષ્ટ્રભક્તિના પાઠ ભણે ત્યાંથી શરૂઆત થાય, આવું આયોજન થવું જોઈએ. પરીક્ષા આપવા જાય, પરીક્ષા આપીને પાછા આવે, 100% કદાચ કોઈ માણસના માર્ક આવી જાય, પણ જો જીવનનું ગણિત નહીં આવડતું હોય તો નહીં. સાહેબ, ઘણા વર્ષો પહેલા એક મહાપુરુષે એક વાત કરી હતી કે હું પ્રાથમિક શાળામાં ભણતો હતો અને શિક્ષકે ભણાવ્યું કે 2+3 એટલે 5. તો મેં પ્રશ્ન કર્યો કે 2+3 એટલે 5 જ શું કામ, 4 કેમ નહીં, 6 કેમ નહીં, 5 જ શું કામ થાય? અને ત્યારે એ શિક્ષકે જે પાઠ ભણાવ્યો મહત્વનો હતો, એમણે એવું કીધું કે 2+3 જો 4 થાય ને તો આપણી પાસે કોઈ પૈસો માંગતો હોય ને એને બિચારાને રૂપિયો ઓછો જાય, અને 2+3 જો 6 થઈ જાય તો આપણે માંગતા હોય કોકનો હરામનો રૂપિયો આપણા ઘરમાં વધારે ન આવી જાય ને, એટલા માટે 2+3 એટલે 5 જ થાય. ખાલી 2+3 5 મહત્વનો નથી, એટલે હું તમને ફરી કહું છું કે અસરદાયક પરિણામ આવે એવી વસ્તુનું પ્રદાન કરજો, એ પ્રદાનને પોઝિટિવ અર્થમાં લઈ જજો, તો અદ્વૈત વિદ્યા મંદિરે કરેલો પ્રયત્ન સાર્થક અથવા નિરર્થક. અને માત્ર અદ્વૈત વિદ્યા મંદિરની વાત નથી, મૂલ્યની ચિંતા કરે, મને કેટલા મળે છે, મારો પગાર શું છે, મારો પગાર થયો કે નથી થયો, મને ટ્યુશનમાં આટલા મળ્યા કે નથી મળ્યા, મારી ડ્યુટી પૂરી થઈ ગઈ 5 વાગે હું ઘરે જતો રહ્યો, ના. શિક્ષકને મૂલ્ય મળે આવશ્યક છે, પણ વિદ્યાર્થીનું મૂલ્ય ઓછું નથી થઈ જતું ને એ જોવું અનિવાર્ય છે. શિક્ષકના મૂલ્ય કરતા વિદ્યાર્થીનું મૂલ્ય વધારે છે, અને એટલે હું એવું કહું છું કે વિદ્યાર્થી એ આ મંદિરનો દેવતા છે. આ શાળાએ મંદિર છે, વિદ્યાર્થી એનો દેવતા છે, શિક્ષક એનો પૂજારી છે. મંદિરમાં લોકો ઘંટ વગાડે, અગરબત્તી કરે, ફૂલ ચડાવે, એ કોણ છે? એ શિક્ષક છે. શિક્ષક એ પૂજારી છે અને શિક્ષણ એના મંત્ર છે. અને ટ્રસ્ટીઓ શું છે? એ માત્ર વ્યવસ્થાપકો છે.
હું તો દરેક વિદ્યાર્થી ટ્રસ્ટીઓને આ સલાહ આપું છું, શિક્ષણમાં અંગૂઠા છાપ હો તો સ્કૂલના બારણેથી સાહેબોને નમસ્કાર કરીને નીકળી જવું, તમારા અંદર આવવું નહીં. જેને શિક્ષણની પડી નથી, તમે શિક્ષણમાં રસ કેટલો ધરાવો છો કે તમારા રસ ઉપર એ વસ્તુ નિષ્પન્ન કરે છે, અને એટલા માટે જેને રસ છે એવા લોકો તમે ભરતી થાય તો સારા લોકો ભરાય એની ચિંતા કરો. વિદ્યાર્થી યોગ્ય ભણે છે કે નહીં એની ચિંતા કરો, શિક્ષકો સમયસર કામ આપે છે કે નહીં એની ચિંતા કરો, પણ બાકીની બળબળાટમાં ટ્રસ્ટીઓએ પડવું નહીં. એ જેને જવાબદારી સોંપી હોય એ જવાબદારી પરિપૂર્ણ કરે, અને તો શિક્ષક જે વિદ્યાર્થીનું ઘડતર કરશે અને એ વિદ્યાર્થી બહાર આવશે સોનાની જેમ ચળકતો. પાત્રતા તમારી એટલા માટે કહું છું, શિક્ષકના ઉપરથી વરસાદ ચાલુ હોય, ભમભમાટ વરસાદ પડતો હોય, શિક્ષણ આપે, અંદાભાઈ મહેનત કરે, ઉત્તમભાઈ મહેનત કરે, તમારી પાત્રતા શું, તમારે તમારું માટલું પહેલા અવળું કરવાનું, તો પાણી આવશે ને અંદર. જો હવળું નહીં કરો, અવળું રાખશો તો. અમેરિકા જેવી મહાસત્તા, કારણ શું હતું, પરિણામ શું હતું, આતંકવાદ. અને આતંકવાદ ફેલાવનારા લોકો તમે માનો છો ડફોળ લોકો, બેવકૂફ લોકો, અભણ લોકો, ગમાર લોકો, એવા હતા વૈજ્ઞાનિક, ડોક્ટર, એન્જિનિયર, વકીલ, એવા લોકો. એટલે ડોક્ટર, એન્જિનિયર કે વકીલ પણ ત્રાસવાદી હોઈ શકે છે એવું એટલે સાબિત થયું. માત્ર ગમાર લોકો આતંકવાદ ફેલાવી દીધો, ભૂલી જાઓ, એવું છે જ નહીં. માત્ર ભૂખે મરતા લોકો જતા રહે, આતંકવાદ ફેલાવી દીધો, ના, એવું નથી. આવા લોકો પણ ફેલાવે છે, અને જો આ દિશામાંથી આ બધાનો ધ્વસ્ત કરી અને બધાનું કલ્યાણ કરવું હોય તો એકમાત્ર ઉપાય છે રાષ્ટ્રભક્તિના પાઠ ભણાવો, તો ને તો જ આ વિશ્વ બચી શકે એમ છે. અને એના માટે ભારતીય તત્વ એ મૂળમાં છે. દરેક જગ્યાનું સાહેબ કેન્દ્રસ્થ તત્વ હોય છે, ભણીને કહું છું. અમેરિકાનું કેન્દ્રસ્થ તત્વ શું છે, મિલકત, સંપત્તિ, ધન, પૈસો, બસ એ અમેરિકાનું કેન્દ્રસ્થ તત્વ પતી ગયું. ઇટલીનું કેન્દ્રસ્થ તત્વ શું, કલા, સાહિત્ય, એ ઇટલીનું છે. જર્મનનું કેન્દ્રસ્થ તત્વ શું, શક્તિ, એ જર્મનનું કેન્દ્રસ્થ તત્વ છે. અને ઇંગ્લેન્ડનું કેન્દ્રસ્થ તત્વ શું, રાજસત્તા, એ ઇંગ્લેન્ડનું રાજ્ય, ઇંગ્લેન્ડનું કેન્દ્રસ્થ તત્વ છે. ભારતનું કેન્દ્રસ્થ તત્વ શું છે, અધ્યાત્મ અને ધર્મ, એ ભારતનું કેન્દ્રસ્થ તત્વ છે. જો આ કેન્દ્રસ્થ તત્વ નહીં ભણાવવામાં આવે તો બાકીનું બધું જ નકામું છે. અને એટલા માટે ભારતીય સંસ્કૃતિમાં શિક્ષણની જે અવધારણા છે, હવે આજકાલ લોકો એવું કહે છે, હમણાં એક 3 વર્ષના બાળકને નર્સરી દાખલ કરવા ગયા, એટલે ગયા નર્સરી વાળા કીધું, અમારે ત્યાં તો 2 વર્ષનું છોકરું હોય ને એને એડમિશન આપી 3 વર્ષવાળાને. મેં કીધું, સાહેબ તમારે ત્યાં 2 વર્ષ ને 3 વર્ષ તો ભેદ છે, અમારે ત્યાં બાળક ગર્ભમાં હોય ને ત્યારથી શિક્ષણ ચાલુ થાય છે. એ ગર્ભમાં રહેલા બાળકને શિક્ષણ આપવાનું કામ પ્રહલાદનું સાક્ષાત ઉદાહરણ છે, કે ગર્ભમાં રહેલા બાળકને શિક્ષણ આપવાનું કામ એ ભારતીય સંસ્કૃતિમાં થાય છે. અમેરિકામાં એક સર્વે થયો હતો સાહેબ 2003માં, અને એ સર્વે એવો હતો કે એક જ પિક્ચર આખા અમેરિકામાં ધૂમ મચાવી અને ખૂબ ગર્ભવતી મહિલાઓને ઝોપડામાં મારી, અને પરિણામે 102 બાળકો હીરોની શકલ જેવા જન્મે. તમે કલ્પના કરો એની અસર કેવી થાય છે, કે એ જે અસર થાય છે તમારા ઉપર જે ભાર પડે ને માર પડે છે ને, જેવું વિચારશે એવું કરશે માણસ. અને એટલે અહીંયા ભણનારો વિદ્યાર્થી માત્ર ચોપડીનું જ્ઞાન લઈને જાય એવી અપેક્ષા નથી. વિદ્યાર્થી ભણતો હોય, સાથે શીખવાડવામાં આવે કે આ ગાયો ઊભી છે, બધા વિદ્યાર્થીઓ જાઓ, થોડું થોડું ઘાસ લઈને ગાયોને ખવડાવો. શું શિક્ષણ મળ્યું એમાંથી? ગાય અમારી માં છે, બીજાને આપવું એ મારો ધર્મ છે, ભૂખ્યાને ખવડાવવું જોઈએ, આ વિદ્યાર્થીને શીખવા મળશે. સાહેબ એક ગુરુકુલમાં એવો પ્રયોગ થાય છે કે અઠવાડિયામાં એક દિવસ વિદ્યાર્થીઓ પોતાનો નાસ્તો ગરીબો અને ભૂખ્યાઓને આપી આવે છે. એક અઠવાડિયામાં વિદ્યાર્થીઓ નક્કી કરે, આજે 10મા ધોરણના વિદ્યાર્થીઓ પોતાનો નાસ્તો ગરીબોને આપવા માટે જશે, આજે 9મા ધોરણના વિદ્યાર્થીઓ પોતાનો જે નાસ્તો છે એક ટાઈમનો પોતે ભૂખ્યા રહેશે અને તેને કૂતરાઓને ખવડાવશે. શિક્ષણ શું મળ્યું એમાંથી? મોટું શિક્ષણ મળ્યું. આવશ્યકતા છે, તમે 100% પરિણામ આવે શ્રેષ્ઠ વસ્તુ જ છે, તમારી પીઠ સાંભળવાને લાયક જ છે. આ શિક્ષકોને જેટલો એના માટે કરીને ધન્યવાદ આપીએ તો ઓછો છે, કે તમે આ મહેનત કરી તો 5-5 વર્ષથી સંસ્થા પ્રથમ ક્રમે છે અને 100% પરિણામ આવે છે, પ્રશ્ન નથી, એમાં કોઈ વિકલ્પ જ નથી. પણ મારી અપેક્ષા હજુ વધે છે,
અને મારી અપેક્ષા એ છે કે અહીંનો વિદ્યાર્થી જાય મહેશભાઈ ઘોડાનો મેળો સાહેબ ચાર વર્ષથી કરે 400-400 ઘોડાઓ ભાગ લે હું કહું છું કે આ શાળાનો વિદ્યાર્થી બહાર જાય એને ઘોડે સવારી આવડવી જ જોઈએ ઉદાહરણ એનો હવે છોકરો હોય કે છોકરી એને ઘોડે બેસતા આવડવું જ જોઈએ ખાલી લગ્નમાં જાય તો ઘોડે બેઠા રહેવું ના થવું જોઈએ મારા લગ્ન થતા હું ઘોડે બેઠો તો એ ભલે અમારી ના નથી પણ જો તમે અશ્વ મેળો કરો છો 400 ઘોડાઓ ભેળા કરો છો એક બે ઘોડા સ્કૂલ માટે ખરીદો અને વિદ્યાર્થીઓને ટ્રેનિંગ આપો કે એ પણ ઘોડા ઉપર બેસે ભવિષ્યમાં તમે જોશો આગળના 4 દિવસમાં અહીંયા મેળો ચાલતો હશે બહારથી છોકરાઓ આવીને અહીંયા પ્રદર્શન કરશે બહારના લોકો આવીને અહીંયા કહેશે વાહ મસ્ત ઘોડો દોડાવે છે મસ્ત નચાડે છે મસ્ત બેસે છે ઘોડા ઉપર બેસીને તલવાર બાજીને ઘોડા ઉપરથી દંડના દાવ અને ઘોડા ઉપરથી પાય રહીને તો આ આ વિદ્યાર્થીના વિદ્યાર્થીઓ કેમ ન કરે શું કામ ન કરે એ પણ આ કરે ભવિષ્યમાં અને આવતા મેળામાં જસરાના બે વિદ્યાર્થીઓ પ્રદર્શન કરે મેળામાં એવી મારી અપેક્ષા છે માત્ર ઘોડાના મેળાની વાત એ તો પ્રાસંગિક છે અમે દેખાય છે